ભજન નંબર છે પચાસ અને ભાગ બીજો ગંગા સતી અહીં વાત કરે છે દુરીજનની તો અભ્યાસ ચૂકવો નહીં અભ્યાસ અનિવાર્ય છે તો આગલા ભાગમાં આપણે જોયું અને હજી પણ એ જ વાત કરે છે કે બાજી બધી જો અભ્યાસ નહીં કર્યું તો બગડી જશે આટલું સમજી લેવું સમૃતિ ગુરુના સાનિધ્યમાં રહીને પૂરા વિશ્વાસથી વચન પ્રમાણે પગલાં ભરવા ગુરુને ભગવાન સમજી તેની સેવા ભક્તિ કરવી જ્યાં સુધી પૂર્ણતાને પ્રાપ્ત ન થવાય ત્યાં સુધી ગુરુને છોડીને બીજે ક્યાંય પણ જવું નહીં અને ક્યાંય પણ બીજું વિચારવું નહીં ગુરુ આજ્ઞા આપે એ જ પ્રમાણે રહેવું જ્યારે સત્ય સમજાશે ત્યારે જ ગુરુનો મહિમા સમજાશે ગુરુનો મહિમા અપરંપાર છે તેના ગુણગાન જેટલા ગવાય એટલા ઓછા છે આ વાતની પછી ખબર પડશે ત્યાં સુધી ગુરુની આજ્ઞામાં રહેવું એમાં જ સાધકનું કલ્યાણ છે આ વાત જગતની અંદર ગુરુએ બતાવેલી જગતની અંદર ગુરુએ બતાવેલી દિશા સાચી છે અને બાકી બધી જ દિશાઓ ખોટી છે એમ સમજી લેવું અને સમૃદ્ધ ગુરુ સાચી દિશા બતાવી શકે છે ગુરુ ક્ષોત્રીય બ્રહ્મનિષ્ઠ અને ગત ગર્વ હોવા જરૂરી છે આવા ગુરુનો મહિમા ગાયો છે જ્યાં સુધી આવા ગુરુ ન મળે ત્યાં સુધી ગુરુની શોધ કરતા રહેવું આપણામાં અધિકારીપણું હશે તો સમૃદ્ધ ગુરુ મળી જશે એમાં કોઈ શંકા નથી કારણ કે ભગવાન બધાનો છે કારણ કે તત્વ એ સર્વશક્તિમાન છે એની નિયતિ છે એ સર્વનું સંભાળે છે આપણે આપણી તૈયારીથી ચાલવું સમૃતિએ ગુરુ જ સાચી દિશા બતાવશે બાકી બીજા તો બધા આંગળી લાંબી કરશે એનાથી ભટકી જવાશે અને ગુરુ તો ખોળામાં બેસાડીને નૌકા પાર કરાવી આપશે આવા ગુરુના વચન ઉપર ચાલવા વાળાને દેવી દેવતાઓ પણ સહાયરૂપ બને છે અને અધ્યાત્મ માર્ગ કઠિન છે તેમ છતાં ગુરુ સંભાળી લે છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રિય સખા અર્જુનને પોતાના પરમ શિષ્ય બનાવીને ઉઘારી લીધા આવું સાચું જ્ઞાન કરાવ્યું અર્જુન ભયો ભયો થઈ ગયો એમ આપણને એવા સદગુરુ મળે ને આપણું પણ કલ્યાણ થાય કારણ કે ગુરુ ભગવાન સમાન જ છે મનુષ્ય દેહ પોતાનું કલ્યાણ કરવા માટે જ મળ્યો છે આ વાતને બરાબર સમજી લેવી ત્યારથી યાત્રા ચાલુ થઈ જશે જ્યાં સુધી પોતાના કલ્યાણની વાત નહીં સમજાય તેનો વિચાર નહીં આવે ત્યાં સુધી મનુષ્ય દેહની કિંમત નહીં સમજાય આ મનુષ્ય દેહની કિંમત નહીં સમજાય ભાવમાં જ જીવન વહી રહ્યું છે અને દેહનો નાશ થઈ રહ્યો છે તેની સાથે પોતાનો પણ નાશ થઈ રહ્યો છે ઘોર પાપમાં પડાય છે જે આત્માનું કલ્યાણ નથી કરતો એ ઘોર પાપી છે કારણ કે દેહ બુદ્ધિ મનુષ્ય જીવનને વેડફી નાખે છે આ દેહથી જ કલ્યાણ થાય છે મનુષ્ય દેહ મનુષ્ય દેહ વેડફાઈ ન જવો જોઈએ આત્માનું કલ્યાણ કરવાનું છે જેટલું બને તેટલું વહેલી તકે સમજી લેવું સમૃદ્ધિ ગુરુ મળી જશે એ ભગવાનની જવાબદારી છે આપણે કલ્યાણના માર્ગે નીકળી જવું એ જ ભક્તિ છે હરિયો